नमस्कार मित्रों, श्री ओदर विद्या मंदिर ने एजुकेशनल परिवार ना ओवीएम धनसुरा यूट्यूब चैनल में आप सबनो परिवार हार्दिक स्वागत छे। पर मित्रों, अपने कई वक्त ना वीडियो में आपो प्रथम पाठ खोराक क्यांथी मळे छे तेना विषय अभ्यास करेल हतो। तेनी अंदर आपने जाणी हतो के खोराक ना मुख्य स्रोत क्या छे। तो पर मित्रों, खोराक ना मुख्य स्रोत में बे वस्तु एक वनस्पति ने बीजू प्राणी जेमाथी वनस्पति एक खोराक नो मुख्य स्रोत छे कारण के तेमाथी आपणने अनाज कठोळ फळफळादि शाकभाजी तमाम वस्तु मळी रहे छे। ज्यारे प्राणी छे एटले के प्राणी खोराक तरीके स्रोत में तो दूध ईंडा मांस माछली मध जे वस्तु प्राप्त थाय छे। पण मित्रों, ते साथे साथे आपणे ते पण शीख्या हता के कोईपण आहारनी जे वानगी छे તે બે કે તેથી વધુ ઘટકો ભેગા કરવાથી અથવા ખાદ્ય સામગ્રી ભેગી કરવાથી બને છે। તે સિવાય બાળમિત્રો, આપણે ખોરાક લેતા હોય તેમના આધારે પ્રાણીઓના ત્રણ પ્રકાર પાડ્યા હતા, એ પણ તમને યાદ હશે। તો પ્રથમ હતું તૃણાહારી એટલે કે શાકાહારી પ્રાણી, બીજું હતું માંસાહારી પ્રાણી અને ત્રીજું હતું મિશ્રાહારી પ્રાણી। તો બાળમિત્રો, હવે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવો પાઠ એટલે કે બીજો પાઠ આહારના ઘટકો। પણ મિત્રો, આપણે સૌ ખોરાક તો લઈએ છીએ, પણ તે ખોરાકમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે, કયો ખોરાક વધુ લેવો જોઈએ, કયો ખોરાક ઓછો લેવો જોઈએ, ઓછો લેવાથી તેના શું ફાયદા થાય, કયો ખોરાક વધુ લેવાથી તેમાંથી શું મળે છે, તેના વિશે આપણે આ પાઠમાં ચર્ચા કરવાના છીએ। પણ મિત્રો, તો આપણા બીજા પાઠનું નામ છે આહારના ઘટકો। પણ મિત્રો, અહીં પહેલો પોઈન્ટ લખેલો છે તે મુજબ આપણા આહારની દરેક વાનગી એટલે કે આપણે ભાત બનાવીએ તો પણ, દાળ બનાવીએ તો પણ, શાક બનાવીએ તો પણ, લાડુ બનાવીએ તો આપણા આહારની દરેક વાનગી બે કે તેથી વધુ ખાદ્ય સામગ્રીની બનેલી છે। પણ મિત્રો, તમે જોઈ શકો છો કે ભાત તો ભાત એ ચોખા અને પાણી આ બે ખાદ્ય સામગ્રીથી બનેલી વસ્તુ છે। તો તમે દાળ માટે પણ વિચારી શકો છો, દાળ તો વિવિધ પ્રકારની દાળ લેવી પડે, તેની અંદર પાણી નાખવું પડે, તેમાં મસાલા નાખવા પડે, ત્યારબાદ તેનો વઘાર પણ કરવો પડે છે તેલ વડે, તો તે પણ બે થી વધુ ખાદ્ય સામગ્રીની બનેલી વસ્તુ છે। બાળ મિત્રો, તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો, ચા આપણે દરરોજ સવારે ઉઠી અને ચા પીતા હોઈશું તો ચા પણ બે થી વધુ પ્રકારની ખાદ્ય સામગ્રીથી બનેલી વસ્તુ છે। કારણ કે ચામાં ચા પણ મેળાય છે, મોરસ પણ આવે છે, દૂધ પાણી પણ આવે છે, તે સાથે સાથે મગની જેમાં આદુ પણ નાખે છે, કાં તો પછી ચાનો મસાલો પણ નાખે છે। તો બાળમિત્રો, આપણા આહારની દરેક વાનગી બે કે તેથી વધુ ખાદ્ય સામગ્રીની બનેલી છે। આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને આપણે પોષક દ્રવ્ય કહીશું। બાળમિત્રો, તમને થાય સાહેબ પોષક દ્રવ્ય એટલે શું, તો આપણા શરીર માટે જરૂરી એવા આવશ્યક ઘટકો કે જેને આપણે પોષક દ્રવ્ય કહીશું। જેમ કે આપણને શરીર માટે વિટામિન્સની જરૂર પડે છે, પ્રોટીનની જરૂર પડે છે, કાર્બોહાઇડ્રેટની જરૂર પડે છે, ચરબીની જરૂર પડે છે, તો આ બધા જ જે વસ્તુઓ છે તે આપણા આહારના ઘટકો છે। તો બાળમિત્રો, આવો તેના વિશે આપણે માહિતી મેળવીએ। આહારના પોષક દ્રવ્યોને આહારના ઘટકો પણ કહે છે। બાળમિત્રો, તમે પોષક દ્રવ્યોને બીજું નામ આપવું હોય તો તે આપણા પાઠનું ટાઇટલ છે તે મુજબ આહારના ઘટકો પણ કહી શકો છો। ચાલો બાળમિત્રો, હવે જાણીએ આપણને ખોરાકમાંથી કયા કયા ઘટકો મળે છે। તો બાળમિત્રો, આહારના મુખ્ય ઘટકોમાં એક કાર્બોહાઇડ્રેટ, બે પ્રોટીન, ત્રણ ચરબી, ચાર વિટામિનો અને પાંચ ખનિજ સાર, આ આપણને આહારના આપણે જે આહાર લઈએ છીએ તેમાંથી થોડા વત્તા અંશે કંઈક ને કંઈક પ્રાપ્ત થતું રહે છે। પણ મિત્રો, તે સાથે સાથે તે ઉપરાંત પાણી અને પાચક રેસાઓ પણ આપણા આહારમાં હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। પણ મિત્રો, આ ઘટકો તો ઉપયોગી છે જેમ કે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ સાર, તે શું કામ કરે છે, તે શેના માટે ઉપયોગી છે તે આપણે આગળ ક્રમશઃ જોતા જઈશું। પણ જેમ આ ઘટકો ઉપયોગી છે તે જ રીતે આપણા શરીરમાં પાણી અને પાચક રેસાઓ પણ ઉપયોગી છે। પણ મિત્રો, પાચક રેસાઓને વૃક્ષાંશના નામે પણ ઓળખવામાં આવે છે,
પાચન થી સૌ શું કામ કરે છે આપણા શરીરમાં તે પણ આપણે આગળ જોઈશું પણ બાળ મિત્રો આપણે અહી યાદ રાખવાનું છે કે આપણા આહારના મુખ્ય જે ઘટકો છે તે છે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ સાર તે સાથે સાથે પાણી અને પાચક રેખાઓ પણ આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે બાળ મિત્રો પાચક રેખાનું બીજું નામ શું થશે તો તમે તરત જ કહેશો સાહેબ પાચક રેખા એને વૃક્ષાંતના નામે પણ ઓળખવામાં આવે છે તેમજ બાળ મિત્રો હવે આપણા આહારમાં જે આપણને કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી પ્રાપ્ત થાય છે તે ખરેખર આપણા આહારમાં છે કે નહીં તેની ચકાસણી આપણે સરળ કસોટીઓ દ્વારા પણ કરી શકીએ છીએ જેમ કે બાળ મિત્રો આપણે ચરબીની વાત કરીએ તો કેટલાક મગફળીના દાણા કે તલના દાણા લઈ તેને વાટી કાગળમાં લઈ તેને સહેજ ભૂકો કરી નાખો અથવા વાટી નાખો તો તમે જોશો કે કાગળ ઉપર તેલના ડાઘા પડેલા દેખાશે તો તેનો મતલબ થયો કે તેમાંથી ચરબી પ્રાપ્ત થાય છે મગફળી તલ જેવા તેલી પદાર્થો છે તેમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે બાળ મિત્રો તે જ રીતે કાર્બોહાઇડ્રેટની જો ચકાસણી જાણવી હોય તો આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે બાળ મિત્રો તે પણ આપણે આગળ ક્રમશઃ જોતા જઈશું કે કાર્બોહાઇડ્રેટ માટે કઈ કસોટી છે ચરબી માટે શું પ્રોટીન માટે શું બાળ મિત્રો અહીં આહારના ઘટકો જે ખાદ્ય પદાર્થમાંથી મળી રહે છે હવે તમને થાય કે સાહેબ કાર્બોહાઇડ્રેટ શેમાંથી મળશે તમને પ્રશ્ન થાય કે સાહેબ પ્રોટીન શેમાંથી મળશે ચરબી શેમાંથી મળશે વિટામિનો અને ખનિજ સારો શેમાંથી મળશે તો બાળ મિત્રો આ જે ઘટકો છે તે જેમાંથી પણ પ્રાપ્ત થાય છે તે ઘટકો આહારમાં આહારના ઘટકોના સ્ત્રોત કે પ્રાપ્તિ સ્થાનો કહેવાય છે જેમ કે આપણે જોઈએ કાર્બોહાઇડ્રેટ તો જે આપણને ધાન્યમાંથી પ્રાપ્ત થાય છે તો ધાન્ય એ કાર્બોહાઇડ્રેટના પ્રાપ્તિ સ્થાન અથવા સ્ત્રોત છે બરાબર બાળ મિત્રો કઠોળ અને દૂધમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે તો બાળ મિત્રો કઠોળ અને દૂધ એ પ્રોટીનના પ્રાપ્તિ સ્થાનો છે તેલી પદાર્થો દૂધ ઘી મલાઈ જેવી વસ્તુમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે તો બાળ મિત્રો એ ચરબીના પ્રાપ્તિ સ્થાનો છે ફળો અને શાકભાજીમાંથી આપણને વિટામિનો અને ખનિજ સારો મળી રહે છે તો એ તેના પ્રાપ્તિ સ્થાનો છે તો બાળ મિત્રો આપણે સૌ અહીં આહારના ઘટકોની ચર્ચા કરી રહ્યા છીએ ફરીથી આખો પોઈન્ટ આપણે સમજી લઈએ કે કોઈ પણ વાનગી જે છે તે બે ખાદ્ય સામગ્રી ભેગી થવાથી બને છે ઉદાહરણ સ્વરૂપે આપણે ભાત જોયું દાળ જોયું વિવિધ શાક જોયા ઇડલી ઢોસા લઈ લો પૂરી લઈ લો લાડવા લઈ લો આ બધી જ વસ્તુઓ બે થી વધુ ખાદ્ય સામગ્રી ભેગી થવાથી બને છે બાળ મિત્રો તે સિવાય આપણા આહારમાં શરીર માટે જરૂરી એવા કેટલાક આવશ્યક ઘટકો કે જેને આપણે આહારના ઘટકો કે પોષક દ્રવ્યો તરીકે ઓળખીએ છીએ બાળ મિત્રો આહારના જે ઘટકો છે કે પોષક દ્રવ્યો છે તેમને આપણે બંનેનો એકબીજાનો પર્યાયવાચી શબ્દ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે આહારના પોષક દ્રવ્યોને આપણે આહારના ઘટકો પણ કહેવાય છે બરાબર ચલો બાળ મિત્રો આહારમાંથી આપણને કયા કયા ઘટક પ્રાપ્ત થાય છે તેના વિશેની માહિતી મેળવીએ તો પ્રથમ છે કાર્બોહાઇડ્રેટ ત્યારબાદ છે પ્રોટીન ચરબી વિટામિનો અને ખનિજ સાર તે સિવાય આપણને પાણી અને પાચક રેસાઓ પણ મળી રહે છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે બાળ મિત્રો પાચક રેસાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે વૃક્ષાંશના નામથી ઓળખવામાં આવે છે સાથે સાથે કાર્બોહાઇડ્રેટ ચરબી અને પ્રોટીન વગેરે પદાર્થોની ચકાસણી કરવા વગેરે આહારના ઘટકોની આપણા ખાદ્ય પદાર્થમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સરળ કસોટી દ્વારા પણ આપણે તેને ચકાસી શકીએ છીએ તે સાથે સાથે બાળ મિત્રો આહારના ઘટકો જે પણ કોઈ ખાદ્ય પદાર્થમાંથી આપણને મળી રહે છે તે ખાદ્ય પદાર્થોને આપણે તે ઘટકો માટેના સ્ત્રોતો કે પ્રાપ્તિ સ્થાનો કહીશું બાળ મિત્રો આ થયા આપણા બીજા પાઠ એટલે કે આહારના ઘટકોના મેઇન મુદ્દા આપણે જેને મનમાં ઉતારીશું ચાલો બાળ મિત્રો હવે આપણે આહારના ઘટકોમાં આગળ તેના વિશે અભ્યાસ કરીએ બાળ મિત્રો મેં તમને કીધું તેમ આહારના ઘટકોમાં મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ચરબી વિટામિનો અને ખનિજ સાર આપણા મુખ્ય ઘટકો છે
હવે તેમના પ્રાપ્તિ સ્થાનો એટલે કે સ્ત્રોત વિશે વિચારીએ શેમાં શેમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ મળશે પ્રોટીન મળશે ચરબી મળશે વિટામિન અને ખનિજો મળશે તેના વિશે આપણે સૌ અહીં માહિતી મેળવીએ તો બાળ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ધાન્ય ધાન્ય એટલે કે અનાજ અનાજમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ પ્રાપ્ત થાય છે જેમ કે જોઈએ તો ઘઉં બાળ મિત્રો તમે ઘઉંની રોટલી કે ભાખરી ખાતા હશો તે સિવાય લાડુ પણ ખાતા હશો તો બાળ મિત્રો તો આપણને ધાન્યમાંથી શું પ્રાપ્ત થાય છે કાર્બોહાઇડ્રેટ પ્રાપ્ત થાય છે બાળ મિત્રો તેવી જ રીતે કઠોળ અને દૂધ માંથી આપણને શું પ્રાપ્ત થાય છે પ્રોટીન હા બાળ મિત્રો તેવી જ રીતે તેલીબિયા દૂધ ઈંડા ચરબીના સ્ત્રોતો છે બાળ મિત્રો તેલીબિયા જેવા કે મગફળી છે તલ છે એવી વસ્તુ તેમજ દૂધ ઈંડા વગેરે માંથી આપણને આપણા શરીર માટે જરૂરી એવી ચરબી મળી રહે છે તેના કાર્યો શું છે તે આપણે આગળ સમજીશું પણ આપણને તમને પ્રશ્ન પૂછવામાં આવે કે તમને ચરબી શેમાંથી પ્રાપ્ત થાય છે તમે લખી શકો છો તેલીબિયા દૂધ ઈંડા વગેરે માંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે તો બાળ મિત્રો તે જ રીતે વિટામિનો અને ખનિજો આપણને વિવિધ શાકભાજી અને ફળોમાંથી મળે છે બાળ મિત્રો તમારી મમ્મી ઘણી વખત શાક બનાવતી હશે તો કેટલાક શાક તમને નહીં પણ ભાવતા હોય પણ બાળ મિત્રો ન ભાવતા શાક હકીકતમાં આપણને આ વિટામિનો અને ખનિજો પૂરા પાડે છે બાળ મિત્રો દરેક શાક આપણે થોડુંક પણ ખાવાનો ટ્રાય કરવો જોઈએ બરાબર બાળ મિત્રો તો ફરીથી આપણે આખા પોઈન્ટને સમજી લઈએ આ પ્રાપ્તિ સ્થાનો છે કાર્બોહાઇડ્રેટ શેમાંથી મળે છે પ્રોટીન શેમાંથી મળે છે ચરબી શેમાંથી મળે છે વિટામિનો અને ખનિજો શેમાંથી મળે છે તો બાળ મિત્રો અનાજ એ કાર્બોહાઇડ્રેટ ના પ્રાપ્તિ સ્થાન છે કઠોળ અને દૂધ એ પ્રોટીનનું પ્રાપ્તિ સ્થાન છે તે જ રીતે તેલીબિયા દૂધ ઈંડા વગેરેમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે શાકભાજી અને ફળોમાંથી આપણને વિટામિનો અને ખનિજ ક્ષારો પ્રાપ્ત થાય છે બાળ મિત્રો હવે જે આપણને પોષક ઘટકો મળ્યા તેમનું આપણા શરીરમાં કાર્ય શું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો આપણો પ્રથમ પોઈન્ટ છે કાર્બોહાઇડ્રેટ પ્રથમ આહારનો ઘટક છે કાર્બોહાઇડ્રેટ તો તે શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે બાળ મિત્રો તમને જે કામ કરવાની શક્તિ મળે છે તે આપણને કાર્બોહાઇડ્રેટ આપે છે ઘણી વખત તમને ભૂખ લાગી હોય તો તમે કેટલા થાકી ગયા હોવ છો અને પછી તમે નાસ્તો કરો કે ખાવા ખાઓ તો તરત તમારામાં એ શક્તિ પાછી આવી જાય છે તો બાળ મિત્રો કાર્બોહાઇડ્રેટ આપણા શરીરમાં શું કરે છે તો તે શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે તે જ રીતે બાળ મિત્રો ચરબી તે પણ આપણા શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે બાળ મિત્રો ચરબીમાંથી જે આપણને શક્તિ મળે છે તે કાર્બોહાઇડ્રેટ કરતાં થોડી વધુ હોય છે બાળ મિત્રો ચરબીવાળા પદાર્થો જેવા કે તેલીબિયા છે દૂધ છે મલાઈ છે બરાબર આવા પદાર્થોમાંથી આપણને ભરપૂર શક્તિ અને ગરમી આપણા શરીર માટે મળી રહે છે તે જ રીતે બાળ મિત્રો અહીં છે પ્રોટીન યસ પ્રોટીન આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે આપણે બાળકો તમે જોતા હશો કે હાલ તમે તમારા હાથ કેવા નાના છે આંગળી કેવી નાની છે ધીમે 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 તમે મોટા થતા જશો અને તમારા શરીરની વૃદ્ધિ થતી જશે શરીરમાં નવા સમારકામ જેવા થતા જશે અંદર કોષો વગેરે બધું બનતું જશે તો બાળ મિત્રો તેના માટે આપણે પ્રોટીન ઉપયોગી છે તે જ રીતે વિટામિનો છે તો વિટામિનો આપણને રોગ સામે રક્ષણ આપે છે વિટામિન્સમાં આપણે એ બી સી ડી ઈ કે જેવા વિટામિનોનો ઉપયોગ અને તેનો શું કામ કરે છે તે આપણે પાછળ જોઈશું બાળ મિત્રો તે જ રીતે વિટામિનો રોગ સામે રક્ષણ આપી શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે છે તો બાળ મિત્રો વિટામિન લેવા માટે આપણે વિવિધ ફળો અને શાકભાજી ખાવા જોઈએ તે જ પ્રકારે ખનિજ સારો તો તે હાડકા દાન રુધિર વગેરેના બંધારણમાં તથા શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે ખનિજ સારોમાં કેલ્શિયમ આવશે લોહ તત્વ આવશે ફોસ્ફરસ આવશે આ તમામ વસ્તુઓ આપણને ખનિજ સારો આપે છે તો બાળ મિત્રો તે ખનિજ સારો હાડકા દાન રુધિર તેમજ તેના બંધારણમાં વપરાય છે સાથે સાથે શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે તે સિવાય બાળ મિત્રો મેં તમને કીધું હતું તેમ પાચક રેસા જે કયા નામે ઓળખાય છે વૃક્ષાંશના નામે ઓળખાય છે તો પાચક રેસા એ મળોત્સર્જનમાં મદદરૂપ થાય છે અને અંતે છે પાણી તો પાણી એ આપણા શરીરમાં જતો ઘટકો આહારના ઘટકો તેમજ વાયુઓ પોષક તત્વો અને ઉત્તર દ્રવ્યનું
વહન કરે છે તો બાળ મિત્રો આ તમામે તમામ આહાર ઘટક નું શું કાર્ય છે આપણા શરીરમાં તેના વિશે જાણ્યું તેમજ તેના પ્રાપ્તિ સ્થાનો એટલે કે તેના સ્ત્રોતો કયા છે તેના વિશે પણ માહિતી મેળવી ફરીથી એક વખત આપકો પોઈન્ટ સમજી લઈએ તો ધાન્યમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ મળે છે જ્યારે કઠોળ અને દૂધમાંથી આપણને પ્રોટીન મળે છે તેલીબિયા દૂધ ઈંડા વગેરેમાંથી આપણને ચરબી મળે છે શાકભાજી અને ફળોમાંથી આપણને વિટામિન્સ અને ખનિજો મળે છે તે પોષક દ્રવ્યોનું કાર્ય શું છે તો કાર્બોહાઇડ્રેટ એ શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે ચરબી તે શરીરને જરૂરી ગરમી અને શક્તિ પૂરી પાડે છે પ્રોટીન તો તે શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે ઉપયોગી છે વિટામિન તો તે રોગ સામે રક્ષણ આપે છે તેમજ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે છે ખનિજ ક્ષાર તો તે હાડકા દાંત અને રુધિર વગેરેના બંધારણ માટે વપરાય છે તથા શરીરનો યોગ્ય વિકાસ કરવા અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે તે ઉપરાંત છે પાચક રેસા તો તે મળોત્સર્જનમાં ઉપયોગી છે અને પાણી તો તે શરીરમાં પોષક દ્રવ્યોનું વાયુઓનું અને ઉત્સર્જ દ્રવ્યોનું વહન કરે છે બાળ મિત્રો આ થયું આપણું આહારના ઘટકોના પ્રાપ્તિ સ્થાનો અને તેના કાર્યો બાળ મિત્રો તમે આ પોઈન્ટ નોટમાં લખી લો